છોડાવનાર. યહોશુઆના મરણ પાછી ઇઝરાયેલીઓ પરમેશ્વરની આજ્ઞા માને થતે નાય, ને ત્યાંય બાકી રહેલે કનાનીઓ અહાં કાઢી મૂકે નાય અથવા પરમેશ્વરના નિયમ પાલન કર્યા નાય. ઇઝરાયેલીઓ હિ હાચા પરમેશ્વર પ્રભુ ભજુને બદલે કનાન દેવતા હિ ઉપાસના કરી. ઇઝરાયેલીઓમાં રાજા નાય હતો માટે બધે જણ ત્યાં જી હાજા લાગે તી કરે થતે. ઇઝરાયેલીઓએ પરમેશ્વરની આજ્ઞા પાળી નાય માટે તેણે ત્યાં દુશ્મના ત્યાં ઉપર વિજય ઉફાવ્યો ને ત્યાં શિક્ષા કરી. એ દુશ્મનો ઇઝરાયેલીઓની વસ્તુઓ ચોરી જાય થતા ને ત્યાં મિલકત નાશ કરે થતા ને ઘણા હા મારી નાખે થતા. ઘણા વર્ષ સુધી પરમેશ્વર અનાજ્ઞાકૃત કરીને પાઠી ત્યાં દુશ્મનોથી દબાઈ લેરા ને બાદ ઇઝરાયેલીઓએ પસ્તાવો કર્યો ને ત્યાં છુટકારા માટે પરમેશ્વર વિનંતી કરી. ત્યારે પરમેશ્વર ત્યાં દુશ્મનોના હાથમાંથી બચવું માટે છોડાવનાર દવડી દેધો ને ત્યાં દેશમાં શાંતિ લામનો. હું ત્યાં લોકો પરમેશ્વર પાછે ભૂલી ગુએ ને ફરીથી મૂર્તિ પૂજા કરું લાગને માટે પરમેશ્વર મિદ્યાનીઓ હા ત્યાં ઉપર લામનો કા ત્યાં હારવે. મિદ્યાનીઓ ઇઝરાયેલીઓ બધી ફસલ 7 વર્ષ સુધી લઈ ગુવા. ઇઝરાયેલીઓ ઘણે ગભરાયેલે હતે તે ગુફામાં દબાઈ રહે થતે જેથી મિદ્યાનીઓ ત્યાં હોધી ના શકે. છેલ્લે ત્યાં છુટકારા માટે પરમેશ્વર પોકાયરો. એક દીહ ગિદ્યોન નામનો એક ઇઝરાયેલ માણું દબાઈને ઘઉં મસળે થતો જેથી મિદ્યાનીઓ ત્યાં ચોરી નાઈ જાય. ત્યાર પરમેશ્વરના દૂતે આવીને ગિદ્યોના આખા, હે પરાક્રમી સુરવીર પરમેશ્વર તુણે હાથે આય જેને ઇઝરાયેલીઓ આ મિદ્યાનીઓ હાથમાંથી છોડાવ. ગિદ્યોનના બહા પાસે એક વેદી હતી જે મૂર્તિઓથી ભરેલી હતી. પરમેશ્વરે ગિદ્યોના આખા કા તી વેદી ચીરી લાખે, પણ ગિદ્યોન લોકો ડર લાગનો રાત ઉની તાહુંધી વાટ હેરી. તે પાછી તેણે તી વેદીએ તોડી લાખી ને તાણા ટુકડા કરી લાખા. તેણે તી જગ્યાની બાજુમાં મૂર્તિહારો અર્પણ ચડામાં આવે થતાં ત્યાં તેણે નવી વેદી બનાવી. દુસરે દી લોકો હેરા કા કોઈએ વેદી તોડી લાખેલી આય ને નાશ કરેલો આય. ત્યાં લોકો ક્રોધિતુને તે ગિદ્યોનના ઘર ત્યાં મારી લાખું લાખ ગુમે, પણ ગિદ્યોનના બાહે ત્યાં આયખા કા કરું તુમી તુમણા દેવા બચવાનો પ્રયત્ન કરેતાય. જો તો પરમેશ્વર આય તો તાણો પોતાએ રક્ષણ પોતે કરું દેવા. તેણે અહા આયખા એટલે લોકો હિ ગિદ્યોના મારી લાખો નાય. તે પાછી ફરીથી મિદ્યાનીઓ ઇઝરાયેલીઓ લૂંટુલાક પાછા આમના. ત્યાંય ઉલા બધા હતા કા ત્યાંય ગણતરી થઈ શકની નાય. ગિદ્યોને ઇઝરાયેલીઓને ત્યાંય આમે લડવું માટે ભેગે કરે. ગિદ્યોને પરમેશ્વરના બે ચિહ્નો તેમના આખા જેથી ત્યાં ખાતરી હોય કા પરમેશ્વર તેને ઇઝરાયેલીઓ બચવું માટે ઉપયોગ કરી. પેલા ચિહ્ન ગિદ્યોને કપડાં લઈને ત્યાં બાર જમીન પાર થયા ને પરમેશ્વર આખા કા સવારમાં એ કપડાં ઉપર જ ઝાકળ પડે ને જમીન પાર નાય. પરમેશ્વરે તહા કર્યા. દૂસરી રાતે તેણે પરમેશ્વર આખા કા જમીન ભીજાઈ જાય પણ કપડે નાય, ને પરમેશ્વરે તે પણ કર્યા. અહીંયા બે ચિહ્નોએ ગિદ્યોના ખાતરી ઉફાવી કા પરમેશ્વરે ઇઝરાયેલીઓ મિદ્યાનોના હાથમાંથી બચવું માંગેતાય. 32,000 ઇઝરાયેલી સૈનિકો ગિદ્યોન પાસે આમને, હું પરમેશ્વરે ત્યાં આખા કા ત્યાં ઘણા બધે આય માટે ગિદ્યોના 22,000 લોકો કા જે લડાઈથી ગભરાય થતે ત્યાં પાછે ઘર દોડે. પરમેશ્વરે ગિદ્યોના આખા કા હજુ પણ માણું વધારે આય માટે ગિદ્યોન 300 સૈનિક સિવાયને બધા પાછે ઘર દવડી દેધે. તે રાતેના પરમેશ્વર ગિદ્યોના આખા નીચે મિદ્યાની હોય છાવણીમાં જે ને ઝેર તું ત્યાં જી આખે તી આકી તેર તું બહુ ભયભીત ઉવે નખે માટે તે રાતના ગિદ્યોન છાવણીમાં ગુઓ ને એક મિદ્યાની સૈનિકા તણે દોસ્તારાજી સ્વપ્ન આમેલા તે વિશે આખતા આયકો. તે માણુના દોસ્તારે આખા એ સ્વપ્નનો અર્થ આયકા ગિદ્યોનની સેના મિદ્યાનીઓ સેનાએ હારવી. જેર ગિદ્યોના અહીં આયકવા ત્યારે તેણે પરમેશ્વરની સ્તુતિ કરી. તે પાછી તો પોતાએ સૈનિકો પાસે પાછો ગુઓ ને ત્યાં તેણે રણશીંગડા કાદવના ઘડા ને દીવા ઉફા. ત્યાં મિદ્યાની સૈનિકો જ્યાં નીંધાયેલા હતા તે છાવણીએ ઘેરી લીધી. ગિદ્યોનના 300 સૈનિકો પાસે ગળામાં દીવા હતા જેથી મિદ્યાનીઓ ત્યાં દીવાથી પ્રકાશમાં હેરી શકના નાય. ત્યારે ગિદ્યોનના સૈનિકો એક હાથે ગળા ફોડી લાખો ને અચાનક દીવાયો પ્રકાશ ચમકુ લાગનો. ત્યાં પોતાએ રણશીંગડા ફૂંકા ને ઊંચો અવાજ કર્યો,
યહોવા તથા ગિદિયોનની તલવાર પરમેશ્વરે મિદ્યાનીઓ ગૂંચવણમાં થવી દીધા માટે ત્યાં એક દૂસરા મારી નાખું ને હુમલો કરવાનો શરૂઆત કરી દીધી. તરત બાકીના ઇઝરાયેલીઓ અહીં ત્યાં એ ઘરમાંથી હાદવામાં આમના, જેથી તેઓ મિદ્યાનીઓ પાછળ પડે. ત્યાં ત્યાં માના ઘણા હા મારી લાયખા, બાકીના હા ઇઝરાયેલીઓ અહીં ભૂમિમાંથી તગડી મૂક્યા ને ત્યાં પાછળ પડના 12,000 મિદ્યાનીઓ તે દિહ મરના પરમેશ્વરે ઇઝરાયેલીઓ હા બચાવ્યા. લોકો ગિદિયોના ત્યાં રાજા બનવું માંગે થતે ગિદિયોને ત્યાં તહા કરું દેધા નાય. તેણે ત્યાં સોનાએ જે કુંડળો ત્યાં મિદ્યાનીઓ પાસેથી લઈ લીધેલા હતા તી લાવું આખા. લોકો અહીં ગિદિયોના મોટા પ્રમાણમાં સોના હોય ફા ટેર ગિદિયોને તે સોનાનો ઉપયોગ ખાસ પ્રકારના કપડે કા જે મુખ્ય યાજક પોવેતાય તે બનાવવામાં કર્યો. લોકો ત્યાં મૂર્તિએ જઈ ભજુના શરૂ કર્યા માટે પરમેશ્વરે ફરીથી ઇઝરાયેલીઓ શિક્ષા કરી, કારણ કે ત્યાં મૂર્તિઓની ઉપાસના કરે થતે પરમેશ્વરે ત્યાં દુશ્મનો હાથ ત્યાં હારવાની પરવાનગી ઓપી ને આખરે ફરીથી પરમેશ્વરની મદદ માંગી ને પરમેશ્વરે ત્યાં છોડાવના તરીકે દૂસરા કોયા દવડી દીધો. એ બાબત વારે ઘડી બનતી રની ઇઝરાયેલીઓ પાપ કરે થતે પરમેશ્વર ત્યાં શિક્ષા કરે થતો ત્યાં પસ્તાવો કરે ને પરમેશ્વર ત્યાં છોડવું હારું છોડાવનાર દવડે થતો. ઘણા વર્ષો સુધી પરમેશ્વર ઇઝરાયેલીઓ ત્યાં દુશ્મનોના હાથમાંથી છોડવું હારું છોડાવનાર દવડી દેધો. છેવટે લોકો અહીં પરમેશ્વર પાસે રાજા માંગ્યો, જેમ દૂસરા દેશો પાસે હતા તથા ત્યાં ઊંચો ને મજબૂત રાજા માંગે થતે. જો ત્યાં યુદ્ધમાં આગેવાની ઓફે પરમેશ્વરે ત્યાં ઈ વિનંતી ગમની નાય. હું ત્યાં જઈ રાજાએ માંગણી કરેલી હતી તો તેણે ત્યાં રાજા ઓફો